हेलो विद्यार्थी मित्रों, કેમ છો? મજામાં? સંસાઈ સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 ની અંદર વિષયની ગણિત છે એની અંદર પાર્ટ ચેપ્ટર છે ચોથો ટિક 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 એમાં આપણે પેજ નંબર પાઠ્યપુસ્તકમાં પેજ 48 પર જોશું, જેની અંદર ચંદ્ર 15 મે 2017 રોજ માખણ ખરીદવા માટે દુકાને ગયો. આ માખણ ખાવા લાયક છે નહીં કે નહીં તે જોવા તેની પડીકું તપાસ્યું. પડીકા પર આ પ્રમાણે લખ્યું હતું, પેકિંગની તારીખ 180 દિવસ. શું કીધું હતું? પેકિંગની તારીખ 180 દિવસ. અહીંયા આપણને તારીખ નથી આપી પણ દિવસો આપ્યા છે કે ઉપર આપણે પેકિંગ કર્યું હોય. પેકિંગ કઈ તારીખે થયું હતું કે પછી તેણે પેકિંગની તારીખ તપાસી તો કઈ તારીખ હતી? 15 એ. પેકિંગ ક્યારે થયું હતું? 15 એ 2017 ની અંદર પેકિંગ થયું હતું. એ દિવસથી શું કરવાનું? પેકિંગના દિવસથી 180 દિવસ આપણે ગણવાના. ત્યાં સુધી એ પેકેટ એટલે કે માખણ જે આપણે ખરીદ્યું છે ચંદ્રને ત્યાં સુધી ચાલશે. બરાબર, આ માખણ ખરીદ્યું કે નહીં તે નક્કી કરવામાં હવે તેને આપણે મદદ કરશું. કયા મહિનામાં માખણનું પેકેટ થયું હતું તો જોવાનું. પહેલો અહીંયા એક એટલે કે અહીંયા આપણે જોયું હતું પહેલા અહીં શું હોય? 15 શું છે? તારીખ છે. અને આ વચ્ચે શું છે દર્શાવ્યું? એ મહિનો. અને આ છેલ્લે હોય શું છે? વર્ષ. 2000 અહીંયા 17 આપ્યું એ શું છે? વર્ષ. એટલે કે કયા યુગમાં હતું તે દર્શાવે. અહીંયા 17 છે પણ 2000 ને એને આખું 2017 કહેવાય. તો અહીંયા શું છે? મહિનાની અંદર પહેલો. તો અહીંયા પહેલો મહિનો કયો આવે? આપણે જોયું હતું 12 મહિના. તો ફરીથી તમે એ જોઈ લો, વર્ષના જે 12 મહિના છે એના નામ અને એની અંદર આવતા દિવસો. તો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી. જાન્યુઆરીના કેટલા દિવસો? 31. પછી ફેબ્રુઆરી. ફેબ્રુઆરીના 28 કે 29 દિવસ થાય. અને ત્રીજો માર્ચ મહિનો 31 દિવસ. પછી એપ્રિલ. ચોથો મહિનો 30 દિવસ. મે 31 દિવસો. જૂનમાં 30. જુલાઈમાં 31. પછી 8 એટલે ઓગસ્ટ એટલે 31. અને 9 એટલે સપ્ટેમ્બર મહિનો અને 30 દિવસ. અને 10મો છે એ ઓક્ટોબર. ઓક્ટોબર મહિનાના કેટલા દિવસો છે? 31. પછી 11માં નવેમ્બર. નવેમ્બર મહિનામાં 30 દિવસ. અને 12 ડિસેમ્બર જે 31 દિવસનો હોય છે. તો અહીંયા આપણે પેકિંગમાં કયો મહિનો આપણે જોયો? જાન્યુઆરી મહિનો. જાન્યુઆરી મહિનાના આપણને 100 અહીંયા 31 દિવસો આપેલા છે. આપણે શું કરવાનું? 180 દિવસ થાય કઈ તારીખથી? પેકિંગની તારીખ. પેકિંગની તારીખ 15-1 આપેલી છે. તો આપણે ગણતરી 16-1-2017 થી ચાલુ કરશું, જેની અંદર 16-1 થી આપણે ગણી 17 થી કઈ તારીખ સુધી? 31 દિવસો છે એટલે 31-1 સુધી આપણે ગણીએ તો કેટલા દિવસ થાય? 16 દિવસ. પછી 1-2 પછી જુઓ પહેલો મહિનો પૂરો થઈ ગયો. પછી કયો મહિનો આવે? ત્રીજો મહિનો આવે. ત્રીજા મહિનાના કેમ આપણે 180 દિવસ કરવાના? એટલે આપણે જોઈએ કે પછી 1-2 એટલે કે પહેલા બીજા મહિનાની પહેલી તારીખથી કેટલી તારીખ સુધી જોવાનું છે? તો કે 28 તારીખ સુધી આપણે જોઈશું. 28-2 એટલે કેટલા દિવસ થયા? 28 દિવસ. પછી જુઓ અહીંયા આપણે બીજો મહિનો પૂરો થઈ ગયો. હજી 16 દિવસ અને 28 દિવસ થયા છે પેકિંગના. 180 દિવસ આપણે જોવાના છે. તો હવે શું કરવાનું? 1-3 લેવાનું. કયું લેવાનું? 1-3 થી અહીંયા માર્ચ મહિનામાં કેટલા દિવસો છે? 31 દિવસો. એટલે આપણે શું કરશું? 31-3 સુધી જશું. કેટલા દિવસ થયા? 31 દિવસ. હજી 180 દિવસ થયા નથી. પછી જુઓ હવે ચોથો મહિનો લેવાનો.
पांच एटले पांच नो एटले बे महीनो बे महीनामां केटला दिवस छे 31 એટલે 31 તારીખ સુધી 31 5 સુધી જોશું તો તેમાં કેટલા દિવસો થયા 31 દિવસ થયા હજી અહીં આપણે જોઈએ તો 180 દિવસ નું આપણે હજી ગણતરી થતી નથી એટલે આપણે હજી એક મહિનો રહેલી કે 1/6 એટલે 17 થી છઠ્ઠો મહિનો જૂન મહિનો એટલે કેટલા દિવસો છે 30 એટલે 30 તારીખ સુધી જોશું 30/6 કેટલા દિવસો 30 દિવસ હવે આપણે જોઈએ 180 દિવસ થાય છે તો અહીંયા જો 8 6 અને 1 વત્તા 1 કેટલા છે 6 16 અહીંયા બધી 1 પછી 3 3 6 3 9 10 11 12 ને અહીંયા 2 6 અહીંયા બધી 2 એટલે 16 દિવસ અહીંયા તે 166 દિવસ થશે કેટલા દિવસ થશે 166 દિવસ આપણે કેટલા દીધા છે 180 દિવસ સુધી જવા તો હવે જોઈએ 180 છે એમાંથી 166 કેટલા કરવાના બાદ કરશું તો 0 અને 6 છે તો 0 માંથી 6 નહીં જાય એટલે 10 કો અને આગળ કેટલા આવશે 7 10 માંથી 6 જાય એટલે 4 કેટલા થશે 4 અને અહીંયા 7 માંથી 6 જાય તો 1 મીન્સ 1 માંથી 1 જશે તો 0 એટલે 14 દિવસ બાકી રહ્યા 166 માં આપણે 14 દિવસ હજી બાકી છે તો અહીંયા આપણે જોયું 30 6 સુધી જોયું તો હવે શું કરવાનું 1 7 થી કઈ તારીખ સુધી જોવાનું 14 તારીખ એમ 14 દિવસ આપણે ઉમેરવાના છે એટલે 14 7 સુધી આપણે જોશું એટલે 14 દિવસ થઈ જાય એટલે આપણે બેકિંગની તારીખથી 180 દિવસ ક્યારે થશે 14/7 14/7 એટલે જુલાઈ મહિનાનું 7 અહીંયા 14 તારીખે એના દિવસ માપનનો પૂરું થાય છે તો આપણે જોઈએ કે આમ તેને 14 સાથે પેકિંગ 180 દિવસ પૂરા થાય છે કયા મહિનામાં તારીખ 15/1/17 થી પછી 180 દિવસ થાય તો કે 17 અહીંયા 14/7 સુધી ચંદ્ર અને તેને 15/2/17 ના રોજ ખાઈ શકશે શું કીધું ચંદ્ર તેને 15/2/17 તો હા કેમ આપણે જોઈ કે 15/2 એટલે મે એટલે કયો છે 5મો 2 મહિનો એટલે આપણે જોઈએ કે આપણે તો કઈ કયા મહિને માપણની ડેટ પૂરી થાય છે 180 દિવસ તો આ 14 તારીખ પછી આપણે માપણ થઈ શકાશે ને તો 14/7 સુધી અને એને તો શું કીધું 15/2 સુધી થઈ શકાય તો કે હા એને 15/2 થઈ શકશે એટલે અહીંયા આપણે હા પછી તમે જે વસ્તુઓ ખરીદો છો તેની પેકિંગ તારીખ તમે ક્યારે તપાસી છે તો કે હા આપણે એક્સપાયરી કોઈ પણ વસ્તુ લેવી એના પેકિંગ ઉપર એની સમાપ્તિની તારીખ આપેલી હોય એ આપણે તપાસીએ છીએ તમે એ સમાપ્તિ તારીખ લખેલી દવાઓ જોઈ છે તો કે હા કે એની ઉપર એક્સપાયરી ડેટ દવાઓ ઉપર લખેલી આપે છે તે તારીખો આપણે એને દર્શાવે છે કે કઈ તારીખ પછી તે લેવી અસલામત છે એટલે કે એની બોક્સ ઉપર એ પેકિંગ ઉપર દવાના કારણ ઉપર પાછળ આપણે જોઈ શકીએ કે એ 17/1 એવી રીતે લખેલું હોય તો શું કહેવાનું 17/1 પછી તે દવા દેવી અસલામત એટલે લઈ શકાય ને એની ઉપર એક્સપાયરી ડેટ લખેલી હોય છે એની બીજી કઈ વસ્તુઓ છે કે જેના પર તેની સમાપ્તિની તારીખ લખેલી હોય તો કે ઉધરસની દવા પર લખેલું હતું કે ઉત્પાદનની તારીખ 7/17 અહીંયા આપેલું છે જે દર્શાવે છે કે 7/17 એટલે તે દર્શાવે કે જુલાઈ 2017 શું છે અહીંયા ખાલી મહિનો અને વર્ષ આપેલું મહિનો કયો છે 7 એટલે જુલાઈ અને વર્ષ 2017 એટલે કે 2017 આપેલું છે ત્યારે ઉધરસની દવા ઉત્પાદન તારીખ એટલે શું દર્શાવે ત્યારે તેને બનાવવામાં આવી હશે 17 જુલાઈ અહીંયા અહીંયા 2017 માં જુલાઈ મહિનામાં તેને બનાવવામાં આવેલી હશે
પછી સમાપ્તિની તારીખ કઈ છે તો સમાપ્તિની તારીખ 7/18 એટલે કે 7મો અહીંયા મહિનો દર્શાવે છે એટલે જુલાઈ અને વર્ષ કયું છે પાછળ જો 18 2018 ત્યારે એની સમાપ્તિની તારીખ ધુતરસની બોર્ડમાં આપેલી છે તે શું દર્શાવે તે વર્ષના કયા મહિના સુધી સલામત છે કે તે મહિના પછી આ જુલાઈ મહિના પણ કયા વર્ષ 2018ના જુલાઈ મહિનો એ પછી ધુતરસની દવા લઈ શકાય નહીં હવે જુઓ 7 અને 17 એ કયો મહિનો અને વર્ષ દર્શાવે છે 7/17 અહીંયા આપણે જોયું 7/17 જુલાઈ મહિનો વર્ષ કયું છે 2017 ઉપરાંત ધુતરસની દવા સપ્ટેમ્બર 2018માં લઈ શકાય તો કેના સપ્ટેમ્બરમાં ન લઈ શકાય કે તો કે જુલાઈ મહિનો 7મો મહિનો પછી જુઓ સપ્ટેમ્બર ક્યારે છે ઓગસ્ટ સપ્ટેમ્બર 9મો મહિનો તો 2 મહિના જુલાઈની સમાપ્તિની તારીખ જુલાઈમાં છે તો સપ્ટેમ્બરમાં નહીં લઈ શકાય કે જુલાઈ પછી ગમે એટલે ઓગસ્ટમાં સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ક્યારેય પણ ધુતરસની દવા ન લેવાય જુલાઈ મહિનામાં તેની સમાપ્તિ ની તારીખ આપી દીધેલી છે ટપુ ટ્રેન છૂટી ગયો એટલે કે છૂટી ગઈ ટપુની શાળામાં ઉનાળુ વેકેશન હતું તે તેના દાદીના ઘેર ગયો તો તે ત્યાં તેના ઘણા બધા પિતરાઈને મળ્યો ને ત્યાં ખૂબ મજા આવતી હતી ને ઘરે પાછો જવા ઈચ્છતો ન હતો ટપુ મમ્મી શું કહે છે ટપુ તારો થયેલો ઘર ટ્રેન સાંજે 5:30ની છે શું કીધું 5:30ની એટલે કે 5:30ની છે અહીં નહીં અરે નહીં ટપુ શું કહે છે અરે નહીં આપણે આટલું વહેલું જવાનું છે મારી ઈચ્છા ટ્રેન છૂટી જવાની છે ટપુ અને તેના માતા પિતા 5:15 વાગે કેટલા વાગે 5:15 સ્ટેશને પહોંચી ગયા ક્યાં પહોંચ્યા સ્ટેશને હવે અનુમાન કરો કે શું થયું તેઓ શું ખરેખર ટ્રેન છૂટી ગયા તો આપણે ટ્રેનની અંદર ટ્રેનનું જે ટાઈમ ટેબલ છે એની ઘડિયાળ કેવી હોય છે 24 કલાકની હોય છે એટલે કે ત્યાં ટ્રેનની ટિકિટની અંદર 5:30 લખ્યું હતું તે સાંજના નહીં પણ શું હોય છે સવારના 5:30 હોય છે તેથી તેઓ શું હોય છે ચૂકી જાય છે ટ્રેન ચૂકી જાય છે હવે શું તમે અનુમાન કરી શકો તેઓ શા માટે કેમ ચૂક્યા તો કે 24 કલાકનો ટ્રેનનું ટાઈમ ટેબલ 24 કલાકનું હોય છે એટલે ખરેખર 5:30 વાગે જતી હોય એ ટપુના માતા પિતા શું થયા પછી મૂંઝાઈ ગયા અને સ્ટેશન માસ્ટર પાસે ગયા અમારી ટિકિટ પર 5:30ની છે પરંતુ સાહેબ આનો મતલબ સવારના 5:30 હોય છે કેમ કે સવાર જે ટાઈમ ટેબલ પ્રમાણે ટ્રેનના ટાઈમ ટેબલ પ્રમાણે 5:30 ક્યારે થાય છે સવારે સ્ટેશન માસ્ટરે ટપુના પિતાને સમજાવ્યા અરે હા મારા થી કેમ ભૂલાઈ ગયો રેલવે દ્વારા સાંજના 5:30 માટે તો શું હોય છે 17:30 સાંજના જે ટાઈમ હોય છે 5:30 ને પણ શું હોય 17:30 બરોબર છે તો શા માટે કારણ કે તેઓ 24 કલાકની ઘડિયાળ ગણે છે શું ગણે છે 24 કલાકની ઘડિયાળ ગણે છે તો કોષ્ટક નીચે આપેલું તેમાં તમારી ઘડિયાળ અને 24 કલાકની ઘડિયાળ વચ્ચે તફાવત જુઓ તો તમારી ઘડિયાળનો સમય તો આપણે ઘડિયાળનો સમય કેવી રીતે હોય 12 કલાકનો અને એ તો 24 કલાક એટલે એક દિવસ આખો ગણે છે અહીંયા 12 કલાકના ઘડિયાળની અને અહીંયા 24 કલાકની ઘડિયાળનો તફાવત આપણે જોઈએ તો અહીંયા તમારી જે 12 કલાકવાળી ઘડિયાળ છે એની અંદર બપોરના કેટલા 1 કલાક એટલે 1 વાગે તો 24 કલાક હોય એની અંદર કેટલા હોય છે તે કેટલા હોય 1 વાગે 24 કલાકની ઘડિયાળ હોય એની અંદર 1નો કહેવાય શું કહેવાય 13 કહેવાય શું કહેવાય 13 કલાક એ જ રીતે બપોરના 2 હોય બપોરના અહીંયા ઘડિયાળમાં આપણે જોઈ કે 12 કલાક છે અહીંયા અહીંયા 12 અહીંયા 1 અને 2 અહીંયા જોયું બપોરના 1 એટલે આખરે તો શું કરે છે ઘડિયાળને 12 કલાક એટલે 1 પણ વેલ
टाइमटेबल छे એની અંદર 24 કલાક હોય છે એટલે અહીંયા 12 વાગે પછી 12 પછી શું લઈ લે એક ઉપર 13 લઈ લે પછી બે ઉપર હોય તો 14 એ રીતે એ લોકો ગણતરી કરે છે તો અહીંયા આપણે જો બપોરના 2 એટલે શું આવશે અહીંયા 14 કલાક એ જ રીતે બપોરના 3 કલાક એટલે કેટલા થશે 14 2 14 તો 3 કેટલા થાય 15 કેટલા થશે 15 પછી જુઓ બપોરના 3 અને 30 કલાક એટલે શું ગણવાના 24 કલાક વાળી ઘડિયાળમાં 15 3 એટલે 15 તો 15 અને 30 થશે પછી સાંજના 6 કલાક સાંજના 6 એટલે કેટલા ગણા છે જુઓ અહીંયા આવશે 3 ઉપર કેટલા ગણ્યા છે 3 ઉપર 15 પછી 4 ઉપર આવે તો 16 અને 5 ઉપર આવે તો 17 અને 6 ઉપર હોય તો 18 એટલે સાંજના 6 એટલે કેટલા થશે 18 કેટલા થાય 18 18 કલાક પછી સાંજના 9 કલાક કેટલા 9 કલાક તો આપણે જોઈએ ઘડિયાળની અંદર અહીંયા 6 હોય તો 24 કલાકની ઘડિયાળ છે તો અહીંયા 6 આપેલા હોય તો કેટલા થશે 18 અહીંયા 7 હોય તો 19 અને 8 હોય તો 20 અને સાંજના 9 હોય એટલે અહીંયા 9 હોય તો કેટલા થશે 21 એટલે કે સાંજના 9 કલાક એટલે 21 કલાક થશે અને મધ્યરાત્રિ એટલે રાતના જે 12 વાગે 12 કલાક કેટલા ગણાશે 00 કેટલા અગર થઈ જશે 00 અગર થઈ જશે બરાબર તો આ રીતે 24 કલાક અને 12 કલાકની ઘડિયાળનો તફાવત હોય છે ધારો કે રાત્રિના 8:30 ની ટ્રેન છે તો રેલવેની ટ્રેન પર શું સમય લખેલો હશે રાતના શું કીધું છે રાત્રે 8:30 ની ટ્રેન છે તો 8:30 ની ટ્રેન હોય તો આપણે અહીંયા જોયું કે 8 હોય એટલે કેટલા દીધા છે 20 કેટલા દીધા છે 20 તો 8:30 હોય એટલે 20 અને 30 ગણાશે 20 ને 30 ટ્રેનની ટિકિટ પર 20 અને 30 ગણાશે પછી 12 કલાક તો હવે જોઈએ 12 કલાક વાળી ઘડિયાળમાં દરેક સમય શું હોય બે વખત હોય 12 કલાક હોય આપણે 12 કલાક વાળી ઘડિયાળમાં આ કાંટો ફરી ફરીને બે વાર ફરે એટલે 12 બપોરના 12 અને રાતના 12 એ રીતે 12 બે વખત આવે છે પછી બપોરના 1 અને રાત્રિના 1 પછી રાત્રિના 3 અને બપોરના 3 એ રીતે શું હોય છે બે વાર રિપીટ થતું હોય છે તેથી સવારના 5:30 એટલે કે કેટલા હોય છે 5:30 એટલે સવારના એટલે એએમ હોય છે શું હોય છે એએમ અને સાંજના 5:30 એટલે પીએમ શું થશે સાંજના 5:30 એટલે પીએમ એએમ અને પીએમ તો બપોરના 12:30 એટલે શું થશે બપોરના 12:30 શું થાય પીએમ શું થશે પીએમ એટલે હવે જો તે 12:30 પીએમ થાય અને બપોરના 12:00 મધ્યરાત્રિથી બપોરના 12:00 મધ્યરાત્રિ સુધી શું હોય એટલે કે બપોરના 12 હોય આ બપોરના 12:00 મધ્યરાત્રિ સુધી એટલે રાતના 12 સુધી શું ગણાય પીએમ શું ગણાશે પીએમ અને રાતના 12 પછી શું હોય કે છે એએમ એટલે કે સવારના 5 પીએમ થઈ જાય 4 એએમ થઈ જાય બરોબર 3 એએમ થઈ જાય અને બપોરના 12:00 શું થઈ જશે પીએમ શું થઈ જાય પીએમ તો તમે સૂર્ય ઉગવાનો તથા આથમવાનો સમય નોંધશો અહીં એએમ અને પીએમ નો ઉપયોગ કરો સૂર્ય ઉગવાનો સમય એટલે એએમ શું થશે સવારનો ઉગવાનો સમય ક્યારે ઉગે સૂર્ય 6 વાગે પણ એને એએમ આવે કે પીએમ તો આપણે કીધું રાતના 12:00 શું ચાલુ થઈ જાય એએમ એ ક્યાં સુધી રહે બપોરના 12 સુધી એમ રહે એટલે આપણે અહીંયા એએમ લખશું પછી રાત સાંજના એટલે કે સાંજના 6:30 વાગે સુધી 8:00 શું થાય 8:00 તો આપણે બપોરના 12:00 શું ગણી છે પીએમ શું ગણી છે પીએમ એટલે શું થશે પીએમ બરોબર આ
जो रेलवे रेलवे स्टेशन फरियाद पी बस स्टेशन एरपोर्ट पी टीवी कार्यक्रम होनी खूणा पर आपने 24 कलाक घड़ियाल टाइम बतावत हो रीते 24 कलाक घड़ियाल उपयोग आप समयपत्रक में जोए छे। तो आज आप चेप्टर 4 अँ पूरु करे बराबर है। हमें चेप्टर 5 दुनिया जोवानो रस्तो आगळना क्लास में जोशुं।